બીજું કહીશું તમને કે એ દિવસોમાં સેકન્ડ વેવ વખતે એટલું પ્રેશર હતું, સંપૂર્ણ લોકડાઉન કરો, સંપૂર્ણ લોકડાઉન કરો. લગભગ બધા રાજ્યોએ લોકડાઉન કરીને કરતા, મેં નહોતું કર્યું અને હું મક્કમ હતો કે લોકડાઉનથી પરિસ્થિતિ કંટ્રોલ થવાની છે. આ વાત સાથે હું સંમત નહોતો. પહેલી વખતનું લોકડાઉન નરેન્દ્રભાઈ કર્યું એ એટલા માટે નવી વસ્તુ હતી, સમયની આવશ્યકતા હતી, સમય જોતો હતો આપણે વ્યવસ્થા કરવા માટે. એ વખતે બરોબર હતું. બીજા વખતે લોકડાઉનની જરૂરત પૂરતું જ કે જ્યાં વધુ ભીડ થવાની શક્યતા હોય એને આપણે નિવારવી પડે. પણ આપણે સંપૂર્ણ લોકડાઉન ન કર્યું. રોજી રોટી ધંધા દરરોજનું કમાઈને ખાનારા લોકો આ બધાને આપણે અનુકૂળતા આપી અને આપણે બધું ચાલુ રાખ્યું. અને આજે તમને કહું, સંપૂર્ણ લોકડાઉન કરવાવાળા રાજ્યોના આજના ફિગર કાઢો. મહારાષ્ટ્રમાં જે 10,000 કેસ હજી ચાલુ છે, કેરળમાં 13,000 કેસ દરરોજ આવે છે આજે સ્ટીલ ટુડે, કર્ણાટકમાં 4,000 કેસ દરરોજ આવે છે, તમિલનાડુમાં દરરોજ 3,500 કેસ દરરોજ આવે છે. આ બધા સંપૂર્ણ લોકડાઉન વાળા છે. અને આપણે સંપૂર્ણ લોકડાઉન નથી કર્યું, છતાં આજે 56 કેસ છે આપણી પાસે. બધા વાત કરે બોમ્બે મોડલ, બોમ્બે મોડલ. મને સમજાવો ને, આજે 10,000 કેસ આવે છે ત્યાં આગળ. આપણા માટે પણ બધું નવું નવું છે, પણ જે કઈ થયું એને આપણે કંટ્રોલ તો કર્યું. એક દિવસે 14,000 કેસ આવતા હતા. હાઈએસ્ટ કેસ છે 14,600 30મી એપ્રિલ હાઈએસ્ટ કેસ. અને આપણે આજે 52 પહોંચી, 56 પહોંચ્યા. એનો અર્થ છે કે આપણે સાચી દિશામાં છીએ, સહી દિશામાં છીએ. અને આપણે એની સામે વેક્સિનેશન મેક્સિમમ કરી રહ્યા છે. આજે ગુજરાત પર મિલિયન આખા દેશમાં સૌથી આગળ છે. પર મિલિયન આપણે સૌથી વધારે વેક્સિનેશન કર્યું છે. એટલે કરતા જાય છે બધું. અને છતાં થર્ડ વેવ આવે તો મારી સરકારે બધી તૈયારી કરી છે. અને અમે લોકોએ સેકન્ડ વેવમાં જે કાંઈ તકલીફો પડી એને ધ્યાનમાં રાખી અને થર્ડ વેવની તૈયારી કરી છે. આપે કહ્યું સાહેબ કે સેકન્ડ વેવમાં જે તકલીફો પડી, સૌથી વધારે તકલીફ પડી હતી તો એ રેમડેસિવિર ઇન્જેક્શનની, બીજી ઓક્સિજનની. તો જો થર્ડ વેવની આપણે વાત કરતા, એવી રીતે નહીં, એવી રીતે નહીં. તો થર્ડ વેવમાં ઓક્સિજનના જથ્થાને લઈને સરકારે કેટલી તૈયારી કરી છે? એવી રીતે નહીં. જો સેકન્ડ વેવમાં ભારતના તમામ રાજ્યોમાં કેટલા રેમડેસિવિર અપાણા એનો ફિગર કાઢ લેજો. ગુજરાતમાં 12,00,000 રેમડેસિવિર મેં એ સેકન્ડ વેવમાં આપ્યા છે. 12,00,000 રેમડેસિવિર. અમારું મન જાણે છે અમે દરરોજ કેવી રીતે ભેગા કરતા હતા. અને દરરોજ 30,000ની એવરેજ છે અમારી. અમે રેમડેસિવિર સપ્લાય કર્યા છે. નંબર 2, ઓક્સિજનમાં મેં કીધું એમ 1,200 ટન સુધી પહોંચ્યા અને ઓક્સિજન પૂરો પાડ્યો. નંબર 3, કે 15મી માર્ચે મારી પાસે 41,000 ઓક્સિજન બેડ હતી. એ અમે વધારીને 15મી મે સુધીમાં અમે 90,000 ઓક્સિજન બેડ સુધી પહોંચી ગયા. અમે આ બધું રાતોરાત ઊભું કર્યું છે. અને બેડ ઊભી કરી એટલે ખાલી ખાટલા પાથરવા પૂરતું નહોતું. એની ઓક્સિજન, એના આઈસીયુ, એના હ્યુમન રિસોર્સિસ, ડોક્ટરો, નર્સો, સ્ટાફ, આ બધું ઊભું કરવું પડે ત્યારે હોસ્પિટલ ઊભી થાય છે. એ ખાલી ખાટલા પાથરી દઈ તો 2,00,000 ખાટલા પાથરી દેવું પડે એવી રીતે નથી થતું. આ બધી વ્યવસ્થા કરવી પડે છે અને આપણે કહી દઈએ. પણ થર્ડ વેવમાં આથી દોઢું હશે એમ માનીને અમે બધી વ્યવસ્થા કરીએ છીએ. 1,800 ટન મેટ્રિક ટન જોશે ઓક્સિજન. તો અમે લોકોએ ઓક્સિજન બે રીતે છે, લિક્વિડ ઓક્સિજન કે જે અત્યાર સુધી આપણે વાપરતા હતા, અને બીજો છે હવામાંથી ઓક્સિજન એટલે પીએસએ પ્લાન્ટ. અમે નક્કી કર્યું છે કે 300 ટન પીએસએ પ્લાન્ટ, 300 ટન ઓક્સિજન ગુજરાતમાં 2 મહિનામાં અમે ઊભા કરી દઈશું. અને આજે હું આ ચર્ચા કરું છું ત્યારે 150 ટનના પીએસએ પ્લાન્ટ ઊભા થઈ ગયા છે, બાકીનું કામ ચાલુ છે. એવું જ અમે લોકોએ 1,25,000 બેડ એ વ્યવસ્થા ઊભી કરી છે. અને બેડ એટલે અત્યારે ખર્ચો નથી કરતા, તૈયારી બધું એજન્સી ફિક્સ,
શું કરવાનું, કઈ જગ્યાએ કરવાની એ નક્કી. પછી જેમ જેમ માની લ્યો 52 કેસ છે, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ થર્ડ વેવ ન આવે, પણ આવ્યો તો કેવી રીતે? તો 52 ના જેવા 500 થાય પાછા, એટલે તરત કામ ચાલુ. 500 થાય એટલે અત્યારે જે 60,000 બેડ અમારી બધી થઈને છેલ્લે હોસ્પિટલોમાં હતી, એ 60,000 બેડ ફટાફટ ઓપન કરી દેવી પડે. પછી 500 ના 1,000 થાય એટલે બીજી વધારવાની, 1,000 ના 5,000 થાય એટલે બીજી વધારવાની, એમ વધારતા જશું. પણ બધું રેડી રહે, ઓક્સિજન પણ એવી રીતે વધતો જશે. એવી જ રીતે રેમડેસિવીર, દવા, બધી વ્યવસ્થા, હ્યુમન રિસોર્સિસ, એની ટ્રેનિંગ, વેન્ટિલેટર ચલાવવા માટે માણસો, વેન્ટિલેટરો પણ વધારે ખરીદવા, એનું અત્યારથી ટેન્ડરિંગ ચાલે છે અમારું બધું. અને સાથે સાથે આ આખી વ્યવસ્થામાં લોકોને તકલીફ ન પડે, એટલે ટોટલ ડેશબોર્ડ, સ્ટેટનું ડેશબોર્ડ સીએમ ડેશ સાથે જોડાશે, દરેક જિલ્લાનું ડેશબોર્ડ, મોટા મહાનગરના ડેશબોર્ડ. અમદાવાદમાં કોઈને કોરોના થયો તો પોતે ઓનલાઈન જોઈ શકે કે કેટલી હોસ્પિટલો ખાલી છે, મારે કઈ હોસ્પિટલમાં જવું છે, અને જેવા ત્યાં જાય એટલે તરત જ ઓનલાઈન એનું રજીસ્ટ્રેશન થઈ જાય, એટલે ડેશબોર્ડ ઉપરથી એટલી બેડ ઓછી થઈ જાય. આવું આખા ડેશબોર્ડો બની રહ્યા છે અને અમે તૈયારી કરી રહ્યા છીએ આખી વ્યવસ્થાની. અમે એવી રીતે દરેક વસ્તુ, ઝીણી ઝીણી વસ્તુ, પીડિયાટ્રિકથી માંડી અને આખી એમ્બ્યુલન્સની વ્યવસ્થાઓ, એને પણ સુદૃઢ કરી અને આપણે સેકન્ડ વેવમાં જે ફટાફટ છેલ્લે દોડાદોડી થઈ એવી થર્ડ વેવમાં દોડાદોડી ન થાય, અને છે એના કરતાં દોઢું આવશે એમ માનીને આ વ્યવસ્થાઓ આપણે